ઉફ, આ ઉનાળો અને આ ગરમી. પણ ખરેખર આ ઉનાળાની ગરમી સહન કરવા માટે તમે બધા જ પ્રયત્નો કરતા હશો, પણ એના માટે થોડી ઘણી મહેનત અમે પણ કરીએ છીએ. કઈ રીતે? તો ચાલો એ જાણવા માટે શરૂ કરીએ હાથી અચાર મસાલા રસોઈ શો પાવર્ડ બાય અંગુર તુવેર દાળ. બપોરે એક તો ઊંઘ ન આવે, અને જો ઊંઘ આવી જાય તો પછી મને સપના બહુ આવે. એકદમ સરસ સરસ ઠંડા ઠંડા આઈસક્રીમના, કૂલ કૂલ ડેઝર્ટ્સના, ઠંડા ઠંડા જ્યુસના. ખરેખર મને એવું થાય કે આવી ઠંડી ઠંડી વસ્તુઓ મને મળી જાય તો હું કેટલું કૂલ ફીલ કરું. ચાલો તો આજનો સબ્જેક્ટ છે સ્વીટ સમર. આજે કેવી વાનગીઓ બનવાની છે પૂછી લઈએ કુકિંગ એક્સપર્ટ આનલ ઠક્કરને. હેલો આનલ. હાય નિમિષા. આનલ, આજની રેસિપીઝ કેવી છે? નિમિષા, તારા માટે તો ડ્રીમ કમ ટ્રુ જેવી છે. અરે વાહ વાહ. ઇનફેક્ટ તારા માટે નહીં, બટ બધા માટે એવી રેસિપીઝ છે કે જે કહેવાય ને કે ડે ડ્રીમિંગ કરો કે નાઈટ ડ્રીમિંગ કરો, આજ રેસિપીઝ મગજમાં. ખરેખર આનલ, અત્યારે એટલી ગરમી પડી રહી છે, એવું થાય કે આમ કંઈક ઠંડુ ઠંડુ ખાઈ લઈએ. એકદમ સાચી વાત છે નિમિષા, એટલા માટે જ આટલો સરસ સબ્જેક્ટ આપણે લીધો છે. અને આ સબ્જેક્ટમાં મેં એવી જ રેસિપીઝ ચૂઝ કરી છે કે જે બહુ શોર્ટ છે, સિમ્પલ છે, બનાવવામાં પણ બહુ મહેનત નથી અને બહુ જ ટેમ્પટિંગ છે. આ સમરમાં તમારા ત્યાં કેવી વાનગીઓ બનતી હોય? મારા ત્યાં યુઝ્યુઅલી નિમિષા, અત્યારે મેં જે રેસિપીઝ લીધી છે એ રેસિપીઝ ડિનરમાં બનતી હોય છે વધારે. સવારે તો રૂટીન જે જમવાનું બનતું હોય એ જ હોય, પણ યુઝ્યુઅલી સમરમાં ડિનરનો બહુ જ એવું હોય કે તમે હેવી ફૂડ પણ ના ખાઈ શકો અને કંઈક લાઇટ ફૂડ બનાવ્યું હોય તો એની સાથે આ એઝ અ કોમ્પ્લિમેન્ટ બહુ જ સરસ લાગતી હોય છે. અરે વાહ, આટલી સરસ સરસ વાનગીઓ તમારા ત્યાં બનતી હોય છે. અને તમે કીધું કે આજે તમે જે બે વાનગીઓ બનાવવાના છો એ પણ તમારા ઘરે બને છે. કઈ વાનગીઓ બનાવવાના છો? પહેલા મેંગો માવા મિલ્કશેક બનાવીશું. ઓકે. અને પછી ફ્રૂટી ડિલાઈટ. અરે વાહ, નામ સાંભળતાની સાથે આનલ મોઢામાં પાણી આવી ગયું. પહેલા આપણે મિલ્કશેક બનાવીએ છીએ અને એ પણ મેંગો ફ્લેવર. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. એના માટે એલ્ફાન્સો મેંગો છે, દૂધ છે, મેંગો આઈસક્રીમ છે ને માવો છે. ઓકે, શરૂઆત કરીએ. યસ. સૌથી પહેલા આપણે મેંગોઝ ને ચોપ કરવાની છે. એલ્ફાન્સો મેંગો લેવાની છે. એટલે એના પીલ ઓફ કરી લઈશું. એને હફૂસ કેરીનો ઉપયોગ કરીએ છીએ અને એના ટેસ્ટ વિશે તો પૂછવું જ ના પડે, કેટલો યમ્મી હોય છે. એકદમ સાચી વાત છે નિમિષા, અને મારા માટે તો આ સીઝન બેસ્ટ છે બીકોઝ આઈ જસ્ટ લવ મેંગોઝ. આનલ, કેરી તો ઘણા બધા પ્રકારની અત્યારે માર્કેટમાં મળે જ છે, તો આની અંદર આપણે હાફૂસ કેરી જ લેવી જોઈએ કે પછી બીજી કોઈ પણ લઈ શકાય? પ્રેફરેબલી એલ્ફાન્સો અથવા તો કેસર કેરી. આ બંનેનો ટેસ્ટ વધારે સારો લાગતો હોય છે. અવેલેબલ ના હોય તો પછી તમે પાયરી છે કે સુંદરી લઈ શકો છો, પણ કેસર અને હાફૂસ જેવો ટેસ્ટ બીજા બધામાં ઓછો મળે છે. ઓકે. સ્લાઇસીસને આપણે અલગ રાખી લઈશું ગાર્નિશ માટે. હવે આપણે એક મિક્સર જારમાં જે મેંગો કટ કરી હતી એ લઈશું. અત્યારે આનલ મેંગોની સિઝન છે એટલે મેંગો લઈ રહ્યા છે, પણ આ જ કોમ્બિનેશનમાં કોઈ બીજું ફ્રૂટ લઈ શકાય? લઈ શકાય છે. સ્ટ્રોબેરી બહુ સરસ લાગતી હોય છે, અથવા તો કીવી લઈ શકો છો. ઓકે. યસ. મેંગો આઈસક્રીમ છે એ લઈએ છે. 2 બિગ સ્કૂપ્સ આઈસક્રીમ લઈએ છીએ.
મોડો માવો લીધો છે. નિયરલી 2 ટેબલસ્પૂન જેટલો માવો લેવાનો છે. લાગે છે કે આ મિલ્કશેક ખાસો એવું હેવી થશે. યસ. આ મિલ્ક લઈએ છે. ઓલમોસ્ટ હાફ કપ જેટલો મિલ્ક લેવાનો છે. એને ચર્ન કરી લઈશું. એકદમ સ્મૂધ મિક્સચર થાય ત્યાં સુધી એને ચર્ન કરવાનું છે. ઓકે, તો નિમિષા સર્વ કરીએ. ફટાફટ રેડી થઈ ગયું. યસ. અત્યારે આપણે ડાયરેક્ટ એને સર્વ કરીએ છીએ. અગર તમારે એને ડેઝર્ટ ફોર્મમાં સર્વ કરવું છે તો તમે આવી રીતે કોઈ પણ ગ્લાસમાં લેયર્સ કરી શકો છો. કોઈ પણ કેક ક્રમ્સ છે અથવા તો બિસ્કિટના ક્રમ્સ છે, યા તમે બિસ્કિટના ક્રમ્સ અને કોઈ પણ નટ્સ છે, કાજુ છે કે બદામ છે, એનો એની સાથે એનો ભૂક્કો લઈ શકો છો. એવી તેના લેયર્સ સેટ કરીને પણ આ મિલ્કશેક સર્વ કરી શકો છો, તો પણ બહુ જ સરસ લાગે છે. યસ. અને અત્યારે ગરમી એટલી બધી પડે છે, જે લોકો બહાર ફરે છે એ લોકોને એવું થાય કે જ્યારે એમ ઠંડુ ખાવાનું કે ઠંડુ પીવાનું મન થાય ત્યારે એ બહારથી કંઈ પણ ખાઈ પી લેતા હોય છે, અને એને કારણે ઘણી વખત ફૂડ પોઈઝન થઈ જાય અથવા તો પછી ગળું ખરાબ થઈ જાય. અને સિરિયસલી મને એવું લાગે છે કે જો આપણને એવું થતું હોય તો આવું સરસ મજાનું મિલ્કશેક ઘરેથી જ પીને જઈએ તો પછી કોઈ વાંધો નહીં. એકદમ સાચી વાત છે નિમિષા. અને એનું રીઝન એ છે કે અત્યારે બહાર જે પણ વસ્તુ મળે છે એમાં કોઈ પણ વસ્તુ હાઇજેનિક રીતે પ્રિપેર નથી થતી હોતી. ક્યાંક જે એ લોકો પાણી યુઝ કરે છે, કોઈ પણ લિક્વિડ કન્ટેન્ટ્સ જે પણ યુઝ કરે છે, એટલા બધા હાઇજીન નથી હોતા. સો ઇટ ઇઝ બેટર કે આપણે અહીંયા રસોઈ શોમાં આટલી બધી સરસ સરસ રેસિપીઝ અગર વ્યુઅર્સને બતાવીએ છીએ તો આઈ વુડ ઓલવેઝ ઇન્સિસ્ટ કે બધા ઘરે આવી રેસિપીઝ બનાવો અને ઘરેથી જ કન્ઝ્યુમ કરીને બહાર. એટલે આપણે સમરને સ્વીટ કઈ રીતે બનાવી શકાય એના બધા જ આઈડિયાઝ આપી દીધા છે વ્યુઅર્સને. હવે એમને જોવાનું છે કે એમને શું કરવું. એકદમ બરાબર છે. એને આપણે જે મેંગો સ્લાઇસીસ હતી એનાથી એને ગાર્નિશ કરીશું. તો નિમિષા, સ્વીટ સવરની ફર્સ્ટ રેસિપી મેંગો માવા મિલ્કશેક રેડી છે. ખરેખર આનલ લંચને સ્કીપ કરી ન ખાય અને આવું સરસ મિલ્કશેક પી લેવાય. એક્ચ્યુઅલી મિલ્કશેક બનાવવા માટે જોઈશે આફૂસ કેરી 1 નંગ, મેંગો આઈસક્રીમ 2 મોટા સ્કૂપ, મોળો માવો 2 ટેબલસ્પૂન, દૂધ 1/2 કપ, ગાર્નિશિંગ માટે મેંગો સ્લાઇસ. મેંગો માવા મિલ્કશેક બનાવવા માટેની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં સમારેલી આફૂસ કેરી લઈ તેમાં મેંગો આઈસક્રીમ, મોળો માવો અને દૂધ લઈ ક્રશ કરી લો. હવે શેકને સર્વિંગ ગ્લાસમાં લઈ મેંગો સ્લાઇસથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મેંગો માવા મિલ્કશેક. અને હવે સમરને વધુ સ્વીટ બનાવવા માટે આવી ગઈ છે બીજી એક વાનગી. આનલ, હવે સરસ મજાની બીજી વાનગી બનવાની છે અને એ બનવાની છે ફ્રૂટી ડિલાઇટ. મેં જેમ પહેલાં કીધું કે નામ સાંભળતાની સાથે મોઢામાં પાણી આવી જાય, હવે વધારે રાહ જોવાતી નથી તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. એના માટે દહીંનો મસ્કો છે, નોર્મલ બિસ્કિટ્સના ક્રમ છે, વ્હાઇટ ચોકલેટને મેં રફલી ક્રશ કરેલી છે, મોળા બિસ્કિટ છે, આઈસિંગ શુગર છે, ઓટ્સ છે, કેશ્યુઝ છે, ઇલાયચીનો પાવડર છે, મિક્સ ફ્રૂટનો જેમ છે અને બટર છે. ઓકે, શરૂઆત કરીએ. યસ. સૌથી પહેલાં આપણે હંગ કર્ડનું એક મિક્સર રેડી કરીશું. ઓકે. એક બાઉલ હંગ કર્ડ લેવાનું છે, એની સામે એક બાઉલ આઈસિંગ શુગર લેવાની છે, ઇલાયચીનો પાવડર છે એ લઈશું,
નિયરલી 1/4 ટીસ્પૂન ઇલાયચીની જગ્યા પર તમે કોઈ પણ ફ્લેવર આપી શકો છો એઝ પર યોર ચોઇસ. ઓકે, કેવી કેવી ફ્લેવર્સ આપી છે? સિનેમનની ફ્લેવર બહુ સરસ લાગતી હોય છે, અત્યારે ઇલાયચીની ફ્લેવર આપી છે, પછી તમે નટમેગની ફ્લેવર આપી શકો છો, એ પણ બહુ સરસ લાગે છે. ઓકે, ઇવન આમાં કોકોનટની ફ્લેવર પણ બહુ જ સરસ લાગતી હોય છે, તો તમે આ સ્ટેજ ઉપર ગ્રેટેડ કોકોનટ બી એડ કરી શકો છો. તો જોઈ શકે છે એકદમ સ્મૂથ થઈ ગયું છે અને ફ્લફી પણ થઈ ગયું છે. યસ, આ સ્ટેજ ઉપર વ્હાઈટ ચોકલેટના મેં એને ખાલી રફલી ક્રશ કરેલી છે એ લઈએ છે. નિયરલી 1 કપ. ઓકે, આની જગ્યા પર તમે વ્હાઈટ ચોકલેટની ચિપ્સ પણ લઈ શકો છો અથવા તો ડાર્ક યા મિલ્ક ચોકલેટ બી લઈ શકો છો. ઓકે, એને પ્રોપરલી મિક્સ કરી લઈશું. હંકરનું એક મિક્સર રેડી છે. ઓકે, હવે સેકન્ડ પ્રોસેસ કરીએ, ગેસ ઓન કરીશું. હા, બટર લઈએ છે 1 ટીસ્પૂન. બટરમિલ્ક થવા આવે એટલે ઓટ્સ લઈશું નિયરલી 3 ટેબલસ્પૂન. કેશ્યુઝ છે એ લઈએ છે, એ પણ નિયરલી 3 ટેબલસ્પૂન. ઓકે, આ બધું રોસ્ટ કરીશું. આ રોસ્ટ થઈ ગયા છે, એની બહુ સરસ એક એરોમા આવવા માંડી છે. ગેસ ઓફ કરીએ, એને એક બાઉલમાં કાઢી લઈશું. આની અંદર બિસ્કિટનો ક્રમ્સ છે એ લઈએ છે નિયરલી 1/2 કપ. અને મિક્સ ફ્રૂટનો જેમ છે એ લઈશું. નિયરલી 4 ટેબલસ્પૂન એને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. એક્ચ્યુઅલી નિમિષા, સમરનો ટાઈમ એવો છે કે ઇટ ઇઝ અ વેકેશન ટાઈમ, એટલે બધા જ કિડ્સ ઘરે હોય, એટલે મમ્મીઝ માટે તો બહુ જ એટલે બહુ જ પ્રોબ્લેમેટિક થઈ જાય કે કિડ્સને ઘરે શું ખવડાવવું. એવરી ડે બપોરે દે વોન્ટ સમથિંગ ન્યૂ. સાચી. અને એવા ટાઈમ પર અગર તમે એમને આવી બધી રેસિપીઝ આપો છો, આવા ડેઝર્ટ્સ આપો છો, એ લોકો બહારનું ફૂડ ક્યારેય ડિમાન્ડ નહીં કરે. એન્ડ ધો ઇટ ઇઝ હેલ્ધી, બીકોઝ આમાં આપણે હંકર્ડ લીધું છે, ઓટ્સ લીધા છે, નટ્સ લીધો છે, એટલે આ બધું જ એકદમ હેલ્ધી ફૂડ છે. અને એમનો ફેવરેટ મિક્સ ફ્રૂટ જેમ લીધો છે, એટલે ટેસ્ટમાં તો જોવું જ નહીં પડે. યસ, હા, તું જોઈ શકે છે એકદમ પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. તો નિમિષા, મિક્સ ફ્રૂટ જામનું લેયર બી રેડી છે, હંકર્ડનું બી મિક્સર રેડી છે. જોઉં ને, અમે ફટાફટ આવી ગયા ને. ચલો હવે વાનગીને એસેમ્બલ કરી દઈએ. આનંદ, હવે એસેમ્બલ કરી દઈએ. યસ, સર્વિંગ પ્લેટ. યસ, એના ઇન્ડિવિડ્યુઅલ સર્વિંગ્સ રેડી કરીએ છે. ફર્સ્ટ લેયરમાં આપણે મિક્સ ફ્રૂટ જામનું જે મિક્સર રેડી કર્યું હતું એ ભરીશું. હંકર્ડનું જે મિક્સર રેડી કર્યું હતું એ ભરીશું. ઈચ લેયરમાં નિયરલી 1 ટેબલસ્પૂન જેટલું મિક્સર જશે. હા, ફરીથી જેમનું મિક્સર. લાસ્ટમાં હંકર્ડનું મિક્સર.
એને નોર્મલ બિસ્કિટ થી એને ગાર્નિશ કરીશું. તો નિમિષા, સ્વીટ ચમની સેકન્ડ રેસિપી વેરી ટેમ્પટિંગ એન્ડ માય ફેવરિટ ફ્રુટી ડિલાઇટ રેડી છે. ખરેખર આટલી બધી ગરમીમાં સુપર કૂલ લાગવાની છે વાનગી. યસ, ડિલાઇટ બનાવવા માટે જોઈશે હંકળનું મિશ્રણ. બનાવવા માટે હંકળ 1 કપ, આઇસિંગ સુગર 1 કપ, ઇલાયચી પાવડર 1 ટીસ્પૂન, વ્હાઇટ ચોકલેટ 1 કપ. ઓટ્સનું મિશ્રણ બનાવવા માટે જોઈશે બટર 1 ટીસ્પૂન, કાજુ 3 ટેબલસ્પૂન, ઓટ્સ 3 ટેબલસ્પૂન, બિસ્કિટનો ભૂકો 1/2 કપ, મિક્સ ફ્રૂટ જેમ 4 ટેબલસ્પૂન, ગાર્નિશિંગ માટે મોળા બિસ્કિટ. ફ્રુટી ડિલાઇટ બનાવવા માટેની રીત: સૌપ્રથમ એક બાઉલમાં હંકડ લઈ તેમાં આઇસિંગ સુગર અને ઇલાયચી પાવડર લઈ મિશ્રણ સ્મૂથ થાય ત્યાં સુધી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં વ્હાઇટ ચોકલેટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે એક પેનમાં બટર લઈ તેમાં ઓટ્સ અને કાજુ લઈ તેને શેકી લો અને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમાં બિસ્કિટનો ભૂકો અને મિક્સ ફ્રૂટ જેમ ઉમેરી મિક્સ કરી લો. હવે સર્વિંગ માટેના શોર્ટ ગ્લાસમાં મિક્સ ફ્રૂટ જેમનું લેયર કરી તેના પર હંકડનું લેયર કરો. આ રીતે 2 લેયર તૈયાર કરી મોળા બિસ્કિટથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ફ્રુટી ડિલાઇટ. કેમ છો કૃષ્ણાબેન? મજામાં, તું કેમ છો? બસ એકદમ મજામાં છું. કૃષ્ણાબેન, કોઈ પણ સિઝનની આપણે વાત કરીએ તો દરેકે દરેક સિઝનના કેટલાક ફાયદા અને કેટલાક ગેરફાયદા હોય છે. ઉનાળાની વાત કરીએ તો આપણને બહુ જ ગરમી લાગે, બેચેની લાગે, પણ હા, ઉનાળામાં ગરમીના કારણે આમ આઈસ્ક્રીમ ખાવાના ખૂબ જ ગમે, પછી બરફ ગોળા ખાવાના ગમે, સરસ એકદમ પાણીદાર ફ્રૂટ્સ આવતા હોય છે આ સિઝનમાં, એટલે એ ખાવું પણ આપણને બહુ ગમે. એટલે આમ એક જોતે એવું થાય કે ઉનાળો થોડો ઘણો ગમે એવો છે. ના, ચોક્કસ આપણને એ આવડવું જોઈએ કે તમે સમરને કેવી રીતે સ્વીટ બનાવો. સાચી વાત. એટલે દરેક સિઝનની પોતાની મજા છે. અને નિમિષા, હું તો એવું કહીશ કે આપણે ખૂબ જ લક્કી છીએ કે આપણા દેશમાં આપણે 3 સિઝન એન્જોય કરવા મળે છે. ટ્રુ. એટલે 3 સિઝનની જે મજા છે એને આપણે માણતા આવડવી જોઈએ. બહુ સાચી વાત છે. પણ સમરને સ્વીટ કઈ રીતે કરી શકાય એ તો તમારી પાસેથી જ શીખવાનું છે આજે. કેવી રીતે કરી શકાય સ્વીટ સમર? હું માનું છું ત્યાં સુધી જો સમરમાં થોડું ઘણું ધ્યાન રાખો ને તો તમને સમર એકદમ સ્વીટ લાગશે. જેમ કે તમારે ખૂબ વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. હા. પછી જેમ તે કીધું કે ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ને આ તે બધા ડ્રિંક્સ ને બધું પીવાની તમને સમરમાં મજા આવે, તો થોડું એમાં ધ્યાન રાખો. થોડું ટ્રિકી તમે એ બધી વસ્તુઓ લો કે જે ઠંડક આપે એવી બધી વસ્તુઓ જો તમે લો સમરમાં તો તમને ખૂબ જ મજા આવશે. પણ આઈસ્ક્રીમ અને ડ્રિંક્સ ની તમે વાત કરી કૃષ્ણાબેન, તે તો આપણા રસોડે આપણે શીખવ્યા જ છે, એટલે બધા ઘરે બનાવશે અને ઘરના બનાયેલા જ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ ખાશે. યસ, એના માટે તો આપણે આટલી બધી મહેનત કરીએ છીએ. ટ્રુ. તો આજે સ્વીટ સમરમાં તમે શું લઈને આવ્યા છો? આજે એક બહુ જ સરસ એક ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન ડ્રિંક છે પિયુષ. એ આપણે 2 ફ્લેવરમાં બનાવીશું અને પછી આપણે એક લૌકી ફાલુદા બનાવીએ છીએ. કૃષ્ણાબેન, તમે નામ દીધું કે પિયુષ, એટલે ખરેખર મને આમ અચંબો થયો, કારણ કે પિયુષ એ તો વ્યક્તિનું નામ છે, પણ પિયુષ એ ડ્રિંક છે? યસ. અને એકદમ ટ્રેડિશનલ ડ્રિંક છે. મહારાષ્ટ્રમાં ખૂબ વર્ષોથી આ ડ્રિંક બને છે. અરે વાહ, એટલે આજે એક ટ્રેડિશનલ ડ્રિંક શીખવા મળવાનું છે. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચોક્કસ. એના માટે આપણે છાશ છે, શ્રીખંડ છે, સુગર છે, અને અત્યારે આપણે ટ્રેડિશનલ ફ્લેવર અત્યારે પહેલાં લઈએ છીએ, તેના માટે જયફળ, એલચી, ડ્રાય ફ્રૂટ્સ છે અને કેસર છે. ઓકે, શરૂઆત કરીએ. આ ડ્રિંક છે મોર ઓર લેસ લસ્સી જેવું બનશે. અચ્છા. પણ લસ્સી કરતાં થોડું વધારે ક્રીમી અને થોડું વધારે થીક હોય છે. અચ્છા. પણ આમ ટેસ્ટ એનો થોડો ઘણો લસ્સી જેવો હોય. અને એકદમ ટ્રેડિશનલ જે મહારાષ્ટ્રીયન આ ડ્રિંક બને છે એ દહીં અને એમાં લીંબુનો રસ એડ કરીને એવી રીતે બનતું હોય છે. પછી ધીમે ધીમે એની રેસીપી થોડી ચેન્જ થઈ. અચ્છા. અને હવે શ્રીખંડ માંથી આપણે અત્યારે એને બનાવીશું. ઓકે. એક બાઉલ લઈએ. શ્રીખંડ લઈએ છીએ લગભગ 1/2 કપ જેટલો.
અત્યારે આપણે પ્લેન શ્રીખંડ લીધો છે, પણ અત્યારે આજે આપણે ફ્લેવર બનાવીએ છીએ કેસર એલચી વાળી. એ ફ્લેવરમાં તમે કેસર એલચી જે શ્રીખંડ તૈયાર આવે છે એ યુઝ કરશો તો પણ ચાલશે. ઓકે. અને અત્યારે તો ગરમીના દિવસોમાં શ્રીખંડ અને કેરીનો રસ બધાના ફ્રીજમાં હોય છે. હા યસ, સાચી વાત છે. એલચી એડ કરીએ છીએ પિંચ જેટલી, કેસર એડ કરીએ છીએ થોડું, જાયફળ લેશું થોડું, અને બટરમિલ્ક એડ કરીએ છીએ. છાશ એકદમ મોડી હોવી જોઈએ, ખૂબ જ ખાટી છાશ નહીં લેવાની, એક ગ્લાસ જેટલી લેશું. શ્રીખંડમાં ઓલરેડી સુગર છે જ, પણ છાશના ભાગની થોડીક સુગર એડ કરીશું, એક ટેબલ સ્પૂન જેટલી, અને બ્લેન્ડ કરી દઈએ. એકદમ ફટાફટ થઈ જાય છે, અને આવી રીતના બ્લેન્ડ કરી અને પછી તમારે ફ્રીઝમાં લગભગ એકાદ કલાક માટે એકદમ ચિલ્ડ કરવાનું અને પછી સર્વ કરવાનું છે. ઓકે. કૃષ્ણાબેન, અત્યારે ગરમીના દિવસો ચાલી રહ્યા છે, એટલે ખરેખર એવું પૂછવાનું મન થાય તમને કે અત્યારે ગરમીમાં આપણને કેવા કેવા પીણા એ હેલ્પફુલ થઈ શકે છે? ફ્રૂટ બેઝ પીણા તમે લો એ પણ ખૂબ જ હેલ્પફુલ થશે. આવી રીતે દહીં કે છાશ તમે વધારે લઈ શકો સમરમાં, અને શેરડીનો રસ છે કે એવા જે એવી વસ્તુ કે જે તમને ઠંડક આપે અંદર શરીર, એવા બધા ડ્રિંક તમને ખૂબ જ હેલ્પફુલ થશે. ઓકે. હવે આને સર્વ કરી દો. યસ. ડ્રાય ફ્રૂટ એડ કરીએ, કાજુ, બદામ અને પિસ્તા છે અને કતરણ કરેલું છે. ક્યારેક છાશ એકલી પીવી ન ગમે અથવા તો મઠો એકલો ખાવો ના ગમે તો આ ફોર્મમાં તો લઈ જ શકાશે, બહુ જ ફાઇન લાગે છે, અને એમાં ચિલ્ડ કરીને લેશો તો બહુ જ મજા આવશે. કેસર થોડું એડ કરીએ. તો નિમિષા તૈયાર છે મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ ડ્રિંક પિયુષ. યસ, સુપર કૂલ. હા, પિયુષ બનાવવા માટે જોઈશે શ્રીખંડ 1/2 કપ, ઇલાયચી પાવડર ચપટી, કેસર 10-12 દાંતણા, જાયફળ પાવડર ચપટી, છાશ 1 ગ્લાસ, ખાંડ 1 ટેબલસ્પૂન, ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટની કતરણ અને કેસર. પિયુષ બનાવવા માટેની રીત: સૌપ્રથમ એક જારમાં શ્રીખંડ, ઇલાયચી પાવડર, કેસર, જાયફળ પાવડર, છાશ અને ખાંડ ઉમેરી બ્લેન્ડ કરી લો. હવે પિયુષને ફ્રીઝમાં ચિલ્ડ કરવા મૂકો. પિયુષ ચિલ્ડ કર્યા બાદ તેને સર્વિંગ ગ્લાસમાં લઈ ડ્રાયફ્રૂટ્સની કતરણ અને કેસરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પિયુષ. ટ્રેડિશનલ પિયુષ ખરેખર બહુ જ ટેસ્ટી હતું, અને હવે મને એમ થાય છે કે પિયુષમાં જે નવી ફ્લેવર થવાની છે એ કેવી લાગશે? કૃષ્ણાબેન, કઈ ફ્લેવરનું હવે પિયુષ બનાવે છે? હવે આપણે પોમેગ્રેનેટ ફ્લેવર પિયુષ બનાવીશું. ઓકે, એટલે દાડમની ફ્લેવર આપીશું. યસ. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચોક્કસ, એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ છે. શ્રીખંડ છે, છાશ છે, દાડમ છે, અને દાડમનું સિરપ જે ગ્રેનેડાઇન સિરપ આવે છે. ઓકે, શરૂઆત કરીએ. ચોક્કસ, આમાં પણ બસ જસ્ટ બ્લેન્ડ કરીને સર્વ કરવાનું છે. યસ. શ્રીખંડ લઈએ છીએ 1/2 કપ, આમાં પણ પ્લેન શ્રીખંડ લીધો છે, પણ પિયુષમાં તમે ઘણી બધી ફ્લેવર કરી શકો, અને જે ફ્લેવરનો શ્રીખંડ હોય એ ફ્લેવર તમે એક ફ્લેવરનું ફ્રૂટ લઈ અને એવી રીતે પિયુષ બનાવી. ઓકે. અત્યારે ઉનાળામાં કઈ કઈ ફ્લેવરના પિયુષ સારા લાગશે?
મેંગો પિયુષ બહુ જ સરસ લાગે છે. પાઇનેપલ પિયુષ પણ સરસ લાગે. કીવી પિયુષ કરી શકાય. શ્રીખંડ જે જે ફ્લેવરના તમને મળતા હોય એ દરેક ફ્લેવરનું તમે પિયુષ બનાવી શકો. ઓકે. ગ્રેનેડાઇન સિરપ છે, 2 ટેબલ સ્પૂન જેટલો એડ કરીશું. અને છાશ લઈએ છીએ 1 ગ્લાસ જેટલી. ચાન કરી લઈએ. યસ. કૃષ્ણબેન બહુ જ સુંદર કલર આવી ગયો છે. સિરિયસલી ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. અને ઇઝી ખૂબ જ છે. હા. સમરમાં ક્યારેક શ્રીખંડ આપણે ઘરે લઈ આવ્યા હોય અને જો એ વધ્યો હોય તો એમાંથી તમે લેફ્ટ ઓવર શ્રીખંડમાંથી પણ અલગ અલગ પિયુષ બનાવી શકો. બહુ જ સાચી વાત છે. અને ઇવન સમરમાં જ્યારે આપણા ઘરે ગેસ્ટ આવે છે તો આપણે ચા કોફી ઓફર નથી કરતા, કારણ કે ખૂબ જ ગરમી હોય છે. ઇવન અમુક શરબત છે કે કોલ્ડ ડ્રિંક્સ છે એ પણ હવે તો બહુ કોમન થઈ ગયું છે. એના કરતાં આવું પીણું એમને ઓફર કરીએ તો ખરેખર એમને પણ સ્પેશિયલ ફીલ થાય. સાચી વાત છે. અને આ એવું છે કે તમે બનાવીને ફ્રીઝમાં રાખી દીધું હોય તો એકદમ ચીલ થઈ ગયા પછી વધારે સરસ લાગે છે. એટલે તમારે એટ એ ટાઈમ બનાવવું પણ ના પડે, પહેલેથી બનાવીને રાખી દો તો પણ મજા આવશે. સર્વ કરી દઈએ. યસ. પહેલા થોડા દાડમના દાણા અંદર એડ કરીએ. જેમ જેમ પિયુષ પોર થતું જાય છે મારા મોઢાની સ્માઈલ વધતી જાય છે. ખરેખર બહુ જ સુંદર લાગી રહ્યું છે. ઉપર ફરીથી થોડા દાડમ. નિમિષા ફટાફટ થઈ જાય એવું એક સરસ મજાનું ડ્રિંક તૈયાર છે. પોમેગ્રેનેટ પિયુષ જે આપણે ટ્રેડિશનલ પિયુષ બનાવ્યું એના માટે મેં કીધેલું સુપર કુલ, પણ આ સુપર ડુપર કુલ છે. થેન્ક યુ. પિયુષ બનાવવા માટે જોઈશે શ્રીખંડ 1/2 કપ, ગ્રેનેડાઇન સિરપ 2 ટેબલ સ્પૂન, છાશ 1 ગ્લાસ, ગાર્નિશિંગ માટે દાડમના દાણા. પોમોગ્રેનેટ પિયુષ બનાવવા માટેની રીત, સૌ પ્રથમ એક જારમાં શ્રીખંડ અને ગ્રેનેડાઇન સિરપ લઈ સાથે છાશ લઈ બ્લેન્ડ કરી લો. હવે બ્લેન્ડ કરેલ પિયુષને ચિલ્ડ કરી લો. સર્વિંગ ગ્લાસમાં ચિલ્ડ પિયુષ અને દાડમના દાણા લઈ દાડમથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પોમેગ્રેનેટ પિયુષ. સ્વીટ સમરની બીજી એક વાનગી શીખીશું, પણ એ પહેલા એક સરસ મજાનો લેટર મારી પાસે આવ્યો છે. રાજેશ્વરી દેસાઈનો આ લેટર છે, હું તમારી સાથે શેર કરું. એ લખે છે કે સતત સાનિધ્ય અનુભવતા અનુભવતા કોણ જાણે કેટલાય વર્ષો વીતી ગયા અને હજુ હમણાં જ શરૂ થયાનો આભાસ થયો. વિવિધ વાનગીઓનો રસથાળ લઈને આપ ગૃહિણી સમક્ષ આવો છો એ અભિનંદનને પાત્ર છે. ખરેખર આજે ઘર ઘરમાં રોજ વૈવિધ્યની સાથે રસોઈ જોવા મળે છે અને માણવા મળે છે. કેટલીક ન વિચારેલી અને ન ધારેલી ડીશ સ્વાદની ખૂબસૂરતીને રોમાંચક બનાવી દે છે. આપના આ શો દ્વારા આજે દરેક ઘરની નારી એક કુશળ અને આધુનિક રસોઈની મહારાણી બની ગઈ છે. એ માટે આ રસોડું હંમેશા અભિનંદનને પાત્ર છે. કૃષ્ણબેન તમે સાંભળ્યું ખરેખર આ વ્યૂઅરે કેટલું ફાઇન લખ્યું છે. બહુ બહુ જ સરસ લખ્યું છે. અને એકદમ સાચી વાત છે નિમિષા કે આપણા શો થ્રુ
બધા એટલું સરસ અત્યારે શીખી રહ્યા છે અને ઘરે ઘરે નવી નવી વાનગીઓ બની રહી છે, એક હકીકત. અને સિરિયસલી આવા ઇમોશનલ લેટર જ્યારે આવે ને ત્યારે આપણને પણ કેટલું ઇમોશનલ ફીલ થતું હોય છે, એવું થાય છે કે આ લોકો આપણને કેટલો પ્રેમ કરે છે. એકદમ સાચી વાત છે. આપણે અત્યારે સ્ક્રીન પર આપણે બે જ જણાને બધા જોતા હોય, ટ્રુ, અને આપણે મહેનત કરતા હોય એવું દેખાય, પણ આજે બધો શ્રેય છે એ આખી ટીમને જાય. બહુ જ સાચી વાત છે. આના પાછળ એક ઇન્ગ્રેડિયન્ટ્સને ગોઠવવાથી માંડી અને પ્રેઝન્ટેશન સુધીમાં કેટલા બધા લોકોની મહેનત હોય છે. બહુ જ સાચી વાત છે. અને સિરિયસલી આ જેટલા પણ વખાણ કર્યા છે ને એ બધા જ આપણી આખી ટીમ માટે છે. સાચી વાત. બહુ જ સરસ પોઝિટિવ ફિલિંગ આવી ગઈ. હવે એક કામ કરીએ, સ્વીટ સમરની બીજી વાનગી શીખી લઈએ. ચોક્કસથી. આપણે લોકી ફાલુદા બનાવીએ છીએ અને એના માટે આપણે દૂધી લીધી છે, દૂધ છે, જેલી છે, ખસ સિરપ છે, ફાલુદા સેવ છે, તકમારિયા છે, ઘી છે અને ડ્રાય ફ્રૂટ્સ. ઘણા બધા ઠંડા ઠંડા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એટલે ફાઇનલી હવે આ વાનગીથી પણ સમર સ્વીટ અને કૂલ બંને બની જશે. એકદમ સાચી વાત છે. ફાલુદા એક સમર માટેનું એકદમ પરફેક્ટ ડ્રિંક છે, કેમ કે આની અંદર બધી એવી વસ્તુઓ પડતી હોય છે કે જે તમને સમરમાં હેલ્થ વાઇઝ પણ ખૂબ જ બેનિફિટ કરે. હા હા. અને એમાં પણ આપણે આજે થોડું વધારે એડિશન કર્યું છે દૂધીનો ઉપયોગ કરીને, વધારે એને હેલ્ધી બનાવવાનો ટ્રાય કરીએ છીએ. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે દૂધીની ખીર બનાવવાની છે, એના માટે દૂધી ખમણી લઈએ. હા. સો ગ્રામ જેટલી દૂધી આપણે લેશું. અમુક વખતે તો સિઝનમાં દૂધી પણ એટલી સરસ આવે, એકદમ કોણી હોય ને તો તમે કાચી પણ ખાઓ ને તો પણ એકદમ સરસ મીઠી લાગતી હોય છે. અને ઉનાળામાં દૂધીનો ઉપયોગ બને એટલો વધારે કરવો જોઈએ, કેમ કે દૂધીમાં એનું જે જ્યુસ છે એ તમારા બોડીને એકદમ ઠંડક આપે એવું હોય છે. અને એક્સટર્નલ અને ઇન્ટરનલ બંને રીતે દૂધી તમે વાપરી શકો. દૂધીનો રસ તમે માથામાં નાખો તો બી વાળ માટે પણ બહુ જ સારું છે, સ્કિનમાં લગાવો તો પણ બહુ સારું છે, અને ખાઈએ તો એના ખૂબ જ ફાયદા છે. યસ. ગેસ ઓન કરી દે. એક ટીસ્પૂન જેટલું ઘી લઈએ છીએ. ઘીમાં દૂધીને જરાક સાંતળી લઈએ. ઘી બરાબર કોટ થઈ જાય એટલું જ સાંતળવાનું છે. ઓકે. દૂધ એડ કરીએ છીએ. હવે દૂધી કુક થઈ જાય અને દૂધ સેજ ઘાટું થાય ત્યાં સુધી એને કુક કરવાનું છે. ઓકે. કૃષ્ણાબેન, તમે જેમ પહેલા કીધું કે આપણે બહુ જ લકી છીએ કારણ કે આપણને બધી જ સીઝન માણવા મળે છે, પણ તમને વધારે કઈ સીઝન ગમે? મને બધી સીઝન ગમે. મને ઉનાળો પણ બહુ ગમે. ઉનાળો ગરમી હોય તો પણ ગમે? હા, ઉનાળો એટલા માટે બહુ ગમે કારણ કે ઉનાળામાં જ કેરીઓ ખાવાની હોય. સાચી વાત છે. ખરેખર આ કેરી નામનો ફેક્ટર જે છે ને ઉનાળામાં, એ જ એવું છે કે આપણને ઉનાળો ગમવા માટે લલચાવી દે. સાચી વાત છે. દરેક સીઝનની પોતાની મજા છે, એવી રીતે ઉનાળામાં પણ તમે કેરીઓ સારી સારી ખાઈ શકો, જુદા જુદા આવા ડ્રિંક્સ પી શકો, આઈસ્ક્રીમની મજા માણી શકો, એટલે દરેક સીઝન ને પોતાની રીતે એન્જોય કરવાની હોય. બહુ સાચી વાત છે. જો આ દૂધી કુક થઈ ગઈ છે અને દૂધ પણ ઘાટું થઈ ગયું છે, ગેસ ઓફ કરી દે. ઓકે. એક બાઉલમાં લઈ લઈએ. હવાને થોડું ઠંડુ થવા દઈએ છીએ. દૂધીની ખીર ઠંડી થઈ ગઈ છે, હવે એની અંદર આપણે સ્વીટનર એડ કરવાનું છે. અત્યારે આપણે ફાલુદા ખસ ફ્લેવરનો બનાવીએ છીએ. જનરલી ખસ અને રોઝ બે ફ્લેવર ફાલુદામાં વધારે લેવાતી હોય છે. કૃષ્ણાબેન, ઘણા બધા લોકોને એવું કન્ફ્યુઝન હોય છે કે ખસખસ અને ખસ એ બંને સેમ જ છે, તો ઇઝ ઇટ ટ્રુ બંને સરખા છે? ના, એકદમ અલગ વસ્તુ છે.
ખસ છે એ ખસના ઘાસમાંથી બને ખસનો સિરપ ઓકે ખસનું ઘાસ ઉગતું હોય અને એને ક્રશ કરીને એમાંથી આ સિરપ બનતું હોય ઓકે અને ખસખસ છે એનો છોડ જ અલગ હોય અને એના સીડ હોય અને જે આપણે પોપી સીડ જે કહીએ એ ખસખસ અને આ ખસ બેવું અલગ જ વસ્તુ છે સર ઓકે અને ખસ જે છે એ ઉનાળામાં ખાસ લેવું જોઈએ ખસના બહુ જ બધા ગુણધર્મો છે અને આપણા આયુર્વેદમાં પણ બહુ જ બધા રોગ માટે ખસને વાપરવામાં આવે છે ખસને પહેલાના જમાનામાં ઘરની આજુબાજુમાં ઉનાળામાં વાવવામાં આવતું કે જેનાથી ઘરને ઠંડક લાગે હા હા એટલે ખસના જે મૂળ હોય એ અને એના પાન એ દરેક વસ્તુ અલગ અલગ રીતે ઉપયોગમાં આવતું અચ્છા એટલે એના છોડમાંથી પણ આપણને ઠંડક મળે છે અને એમાંથી બનેલા સિરપમાંથી પણ આપણને ઠંડક મળે છે હા બહુ જ સારું છે ઉનાળા માટે ખાલી એમને રાખવામાં આવે બાજુમાં તો પણ ઠંડક મળે તો ખાઈએ તો કેટલી બધી ઠંડક મળે એટલે એસિડિટી માટે છે કે ઉનાળામાં જે કંઈ પણ અંદર આપણા બોડીની અંદર જે ગરમી ઉત્પન્ન થતી હોય એને શાંત કરે છે ઓકે અને ખસની જે ફ્લેવર છે એ એક વુડી ટાઈપની ફ્લેવર હોય અચ્છા એટલે જેવી રીતના નટ્સ વાપરીએ તો કેવી નટી ફ્લેવર એવી રીતના ખસની ફ્લેવર વુડી હોય ઓકે અત્યારે આપણે આની અંદર એડ કરીએ છીએ લગભગ 2-3 ટેબલ સ્પૂન જેટલું ફાલુદામાં રોઝ ફ્લેવર પણ લઈ શકો તો આ જ સેમ સ્ટેજ પર તમે રોઝ સિરપ એડ કરી શકો રોઝ સિરપ પણ બોડી માટે ખૂબ જ સારું છે અને એકદમ ઠંડક આપે એવું હોય છે હવે આ મિશ્રણને ફ્રીઝમાં એકદમ ચિલ્ડ કરવાનું છે અને પછી જ્યારે તમારે ફાલુદા સર્વ કરવો હોય ત્યારે દરેક વસ્તુ એસેમ્બલ કરી અને સર્વ કરવાનું હોય છે ઓકે તો આને અત્યારે આપણે ચિલ્ડ કરીએ યસ દૂધીની ખીર પણ ઠંડી થઈ ગઈ છે અને બીજા પણ ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર છે એસેમ્બલ કરી દઈએ યસ સૌથી પહેલા ગ્લાસમાં ફાલુદાની સેવ લઈએ છીએ ફાલુદાની સેવ તૈયાર કરવા માટે કોર્નફ્લાવરની અંદર પાણી એડ કરી અને એને ગેસ પર એકદમ જેવી રીતના આપણે શીરો બનાવીએ એવી રીતે એકદમ ગરમ કરી લેવાનું અને પછી સેવના સંચામાં ભરી અને બરફના પાણીમાં સેવ પાડી દેવાની ઓકે અને જો તમારે ફરાળી વર્ઝન કરવું હોય તો કોર્નફ્લાવરની જગ્યાએ તમે તપકીરો આપી શકો એના પર થોડું ખસનું સિરપ લેશો હાફ ટીસ્પૂન જેટલું સ્ટ્રોબેરી ફ્લેવરની જેલી બનાવેલી છે જેવી રીતે પેકેટ પર ઇન્સ્ટ્રક્શન હોય એવી જ રીતે બનાવેલી છે એને સ્કૂપ કરીને આમાં લઈએ છીએ અત્યારે 6-7 સ્કૂપ લીધા છે આ દરેક વસ્તુનું પ્રમાણ તમે તમારી રીતે ઓછું વધારે લઈ શકો જે વસ્તુ વધારે ભાવે એ વધારે ઓછી ભાવે એ ઓછી એવી રીતે લઈએ તકમરિયા છે અને પાણીમાં પલાળીને રાખ્યા છે 1 કલાક માટે પલાળવા પડે છે ઓકે તકમરિયા પણ ઉનાળામાં લેવા જ જોઈએ પેટ માટે ખૂબ જ સારા હોય છે અત્યારે 1.5 ટેબલ સ્પૂન જેટલું લીધું છે એમાં પણ થોડુંક ખસ સિરપ એડ કરી દઈએ અને હવે આપણે જે ખીર બનાવીએ એડ કરીએ ફાલુદામાંથી ખસની એકદમ પ્રોમિનન્ટ ફ્લેવર આવશે હા કૃષ્ણબેન અત્યારે એટલી બધી ગરમી છે એટલે ઘણી વખત એવું થાય કે આપણને ખાવાનું મન ન થાય અને ઘણા લોકો એવા હોય છે કે જે એક ટાઈમનું લંચ અથવા તો ડિનર સ્કીપ કરતા હોય છે અને દરરોજ કરતા હોય છે સ્કીપ એટલે પછી એવું થાય કે હોજરી સંકોચાઈ જાય અને લાંબા સમયે હેલ્થ ઉપર અસર કરે સાચી વાત છે એવો પ્રોબ્લેમ ઘણાને થતો હોય છે સમરમાં તમને બહુ બધી વસ્તુઓ ખાવાનું જમવાનું મન ના થાય હા
તો ત્યારે આવી કોઈ વસ્તુ લઈ લો અને તમારું કોઈ પણ એક મીલ સ્કીપ કરી દો તો પણ ચાલે, કારણ કે એમાં એકદમ ફૂલ ફિલિંગ વાળું આ ડ્રિંક છે. બહુ જ સાચી વાત છે. એટલે તમે ગમે તે લંચ સ્કીપ કરો કે ડિનર સ્કીપ કરો, પણ એ સમયે પેટ ભૂખ્યું નહીં રાખવાનું, થોડુંક લિક્વિડ તો લઈ જ લેવાનું. લઈ જ લેવાનું. ઓકે, હવે આની અંદર આઈસ્ક્રીમ સ્કૂપ કરી દઈએ. ખાસ સિરપ, અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરીએ છીએ, કાજુ બદામ અને પિસ્તા છે. જેલીમાંથી આવી રીતે સ્ટાર શેપ કટ કરેલો છે, એનાથી ગાર્નિશ કરીએ. તો નિમિષા રેડી છે સમરમાં તમને એક સરસ મજાનો ફૂલ ફિલિંગ લાગે એવું ડેઝર્ટ, લોકી ફાલુદા. હા, કૃષ્ણા બેન લુકમાં તો બહુ જ સરસ લાગી રહ્યું છે અને ટેસ્ટમાં પણ મસ્ત જ હશે. યસ, લોકી ફાલુદા બનાવવા માટે જોઈશે દૂધી 100 ગ્રામ, ઘી 1 ટીસ્પૂન, દૂધ 500 ml, ખસ સિરપ 2-3 ટેબલસ્પૂન. એસેમ્બલ કરવા માટે ફાલુદાની સેવ, સ્ટ્રોબેરી જેલીના સ્કૂપ, તકમરિયા અને આઈસ્ક્રીમ. ગાર્નિશિંગ માટે ખસ સિરપ, ડ્રાય ફ્રૂટ અને જેલી સ્ટાર. લોકી ફાલુદા બનાવવા માટેની રીત, સૌપ્રથમ દૂધીને છીણી લો. હવે એક પેનમાં ઘી લઈ તેમાં દૂધીનું છીણ ઉમેરી છીણને સાતળી લો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો. હવે મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દો. ત્યારબાદ તેમાં ખસ સિરપ મિક્સ કરી ચીલ્ડ કરવા મૂકો. મિશ્રણ ચીલ્ડ થયા બાદ સર્વિંગ ગ્લાસમાં ફાલુદાની સેવ, ખસ સિરપ અને સ્ટ્રોબેરી જેલીના સ્કૂપ લઈ સાથે તકમરિયા લઈ ફરીથી ખસ સિરપ લઈ બનાવેલ ખીર પોર કરો. આઈસ્ક્રીમના સ્કૂપ મૂકી ખસ સિરપ, ડ્રાય ફ્રૂટ અને જેલી સ્ટારથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે લોકી ફાલુદા. ઉનાળામાં તમારા ફેમિલી મેમ્બર્સની ગરમી ભગાડવા માટે તમે કયા કયા ઉપાયો કરો છો એ અમને ચોક્કસ લખી મોકલો. તમારા પત્રોની અમને હંમેશા રાહ હોય છે. પત્ર વ્યવહાર માટે અમારું સરનામું નોંધી લો. રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380-0185. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com. આમ તો સમરને સ્વીટ બનાવવા માટે મારી પાસે પણ એક ઉપાય છે, જો સાંભળો. વેર ઓનલી કોટન. હા હા, ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. હવે તમને એમ થશે કે આમાં નિમિષાએ નવું શું કીધું, પણ હું એમ કહું છું કે હવે વીકેન્ડ આવી રહ્યા છે એટલે એક કામ કરો, વોર્ડ્રોબને ખાલી કરી દો અને બધા જ કપડામાંથી જે સુતરાઉ કપડાં હોય ને એને અલગ કરી દો, એની થપ્પી કરી દો, એટલે જ્યારે પણ તમારે કપડાં સિલેક્ટ કરવા હોય ત્યારે એકદમ ઇઝી પડે. અને હા, આટલી બધી ગરમીમાં સિન્થેટિક કપડાં બિલકુલ ના પહેરતા, એ તો ખરેખર આવી બનશે. આ વાત સાથે લઉં છું વિદાય. કાલે ફરીથી મળીશું નીત નવી વાનગીઓ સંગ આ જ રસોડે. ટિલ ધેન કીપ કુકિંગ એન્ડ સ્ટે હેલ્ધી. ટાટા.